આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે, આવી શાંતિનો હાસ એવું માણનાર હતા કોણ? જ્યારે બંધુ આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે બંધુ વન વિચરણ કરી રહ્યા હતા, ત્યારે બંધુ ફરતા 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 શ્રીપુરના કમલેશ્વર મઠના જે મહંત નિર્મલપુરીજી મહારાજ, ઓહો, જ્યારે ભગવાન વર્ણી વેશે વિચરણ કરતા કરતા ગઢવાલ વિસ્તારમાં આ શ્રીપુર ગામે પધાર્યા, અહીંથી બંધુ 1.5 કિલોમીટર દૂર આવેલા કમલેશ્વર મઠમાં જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, ત્યારે બંધુ સૂર્યાસ્તનો સમય બંધુ થઈ ગયો હતો. વર્ણિરાજ પેલા મઠના ઓટલા ઉપર મૃગચર્મમાં પાથરી અને ભગવાન બંધુ બિરાજમાન થયા. વર્ણિરાજના દર્શન થતાં જ જે મઠના મહંત હતા કોણ? નિર્મલપુરીજી. એને તો જ્યાં ભગવાનની મૂર્તિ જોઈ, મૂર્તિ જોતાની સાથે જ બંધુ એને તો એ આનંદ 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 થઈ ગયો. ખુશખુશાલ બંધુઓ થઈ ગયા. હરખભેર વર્ણિરાજ પાસે આવ્યા અને કહેવા લાગ્યા હાથ જોડીને કે હે બટુક બ્રહ્મચારી. શું કહે છે? હે બટુક બ્રહ્મચારી, સાંજનો સમય થયો છે, એટલે આપ કૃપા કરી મઠની અંદર પધારો. કે છે જો અંદર ના આવવું હોય તો ગામમાં જાઓ, અહીં રાતના સમયે મંદિરની બહાર રહી શકાશે નહીં. કેમ? તો કે હિંસક પ્રાણીઓનો અહીંયા મોટો ભય છે. કે છે શું કહે છે? આમ નિર્મલપુરીજી બંધુઓ ભગવાનને બધી વાત કહે છે અને કહે છે કે હે બટુક બ્રહ્મચારીજી, રાત્રે એક સિંહ અહીંયા રોજ પાણી પીવાને માટે આવે છે, ભૂલે પણ જો કોઈ એ સમયે ત્યાં આવી ચડે તો તેને મારી પણ નાખે છે. કે છે એણે કેટલાના પ્રાણ લીધા છે, માટે હે બટુક બ્રહ્મચારી, હું આપને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપ મઠમાં આવી અને ઉતારો કરો. કે છે મહંતજીની વાત સાંભળી વર્ણિરાજ તો બંધુઓ મૌન જ રહ્યા. એટલે પેલાને થયું કે આ બાળ જોગી તો મૌન વર્તમાન જ હશે, એટલે કહ્યું તમે ભૂખ્યા થયા હશો તો આવો મઠમાં જમી લો, ભોજન તૈયાર જ છે. ત્યારે વર્ણિ કહે છે કે મહંતજી, અમારે ભોજન પણ કરવું નથી અને મઠમાં પણ આવવું નથી અને ગામમાં પણ જવું નથી. કહે છે શું કહે છે? અમારે ભોજન પણ કરવું નથી, મઠમાં પણ આવવું નથી અને ગામમાં પણ જવું નથી. ભગવાન કે અમને વસ્તીમાં રહેવું ગમતું નથી, એટલે ભગવાન કે અમે વસ્તીમાં તો જતા જ નથી. કે છે કોઈના ઘરમાં પણ ભગવાન કે રહેવું અમને ગમતું નથી, કોઈ સ્થાનમાં પણ ભગવાન કે રહેવું અમને ગમતું નથી, એટલે કોઈના ઘરમાં પણ ભગવાન કે અમે જતા નથી અને કોઈના મઠમાં પણ ભગવાન કે અમે જતા નથી ને રહેતા પણ નથી. કે છે ત્યારે મહંત કહે કે બ્રહ્મચારીજી, આ મઠ તો પરમાત્માની કૃપાથી ચાલે છે. કે છે આ મઠ ઉપર તો ભગવાનની પરમાત્માની મોટી મહેર છે, અહીં કશી ખોટ નથી. કે છે ત્યારે વર્ણિ કહે મહંતજી, અમને પણ કશી પ્રકારની કોઈ જાતની અમને પણ ખોટ નથી. કે છે અમારે તો એ પરમાત્માની કૃપાથી આ ધરતીનું ભગવાન કે અમારે બિછાનું છે અને ગગનનું ભગવાન કે અમારે છત્ર છે. કે છે બોલો બીજું શું જોઈએ ભગવાન કે અમારે? પણ મહંત કહે, પણ બટુકજી, રાત્રે સિંહ આવીને કોળીઓ કરી હશે. કે છે એનું શું? કે છે ધરતી બિછાનું છે ને ગગન તમારું છત્ર છે, બધી વાત કરો છો, રાત્રે સિંહ આવશે
ને તમારો કોળીઓ કરી હશે તેનો શું કહેશે? ત્યારે વર્ણિ કહે, મહાનજી અમે આથી એ ભયંકર ઝઘડોમાં ભગવાન કે અમે ગુમ્યા છીએ કે છે, આ તો કાંઈ નથી કહેશે, આનાથી પણ ભયંકર જંગલમાં ભગવાન કે અમે ગુમ્યા છીએ અને ગુમતા રહેવાના છીએ કે છે, અને દેહની રક્ષા માટે ભગવાન કે એવા હવા ત્યાં ભગવાન કે અમે મારતા નથી કે છે. મોડો વહેલો એક દિવસ જે માણસ જન્મ્યો છે તે તો મરવાનો જ છે ને, એક દાડો તો દેહ પડવાનો જ છે, પરંતુ આત્મા છે એ અમર છે કે છે. આમ જ્યાં ભગવાનને કહ્યું ત્યાં પેલા મહંત કે ઓહો બહુ મોટા જ્ઞાની લાગો છો કે છે ભગવાનને, કે શું કહે છે? બહુ મોટા જ્ઞાની લાગો છો કે છે. ત્યારે વૈણે કે હા મહંતજી, જ્ઞાનને જીવમાં ઉતાર્યું છે, મોટા જ્ઞાની નહીં પણ ભગવાન કે મહંતજી જ્ઞાનને જીવમાં ઉતાર્યું છે કે છે. એટલે જ કહીએ છીએ કે તમારા જેવા જિજ્ઞાસુને જ્ઞાન દેવા માટે ભગવાન કે અમે ઠેર ઠેર ભગવાન કે અમે ફરીએ છીએ કે છે. અમને મૃત્યુનો ભગવાન કે ભય જ નથી કે છે. ભગવાન કે અમે આજ ઓટલે રાત્રિ ભગવાન કે અમે પસાર કરશું અને ભગવાનની ઈચ્છાથી જે થવાનું હશે તે થશે કે છે. મહંત કહે, અરે બાળ યોગી, આ તમારી બાળહટ છે ને, તમે એને છોડો કે છે. આ બાળહટ તમારી કંઈ પણ કામ નહીં આવે, જ્યારે મોત સામે આવીને ઊભું રહેશે ત્યારે તમારે પસ્તાવવાનો વારો આવશે કે છે, અને પછી પસ્તાવવું પડે એના કરતાં તમે આ બાળહટ મૂકી દો કે છે, એના કરતાં જલ્દી મારી વાત માની જાઓ અને મઠમાં પધારો કે છે તો બહુ સારું કે છે. વર્ણિરાજ કે, મહાનજી મૃત્યુ કોઈની પણ રાહ જોતું નથી. જુએ છે મૃત્યુ કોઈની? હે, મૃત્યુ કોઈની પણ રાહ જોતું નથી. કોઈ માણસ મૃત્યુથી બચવા માટે ભલે ને પેલી ઊંડી ગુફામાં સંતાઈ જાય તો પણ એ મૃત્યુથી ક્યારે પણ બચી શકતો નથી. ગમે એટલા દોરા ધાગા કરે, પછી લાલ દોરો બાંધે કે કાળો બાંધે કે ગમે તે બાંધે ભાઈ, તો પણ જે ભગવાને બંધવું નક્કી કર્યું છે એનાથી વધારે બંધવું એ જીવી શકવાનો છે નહીં. મૃત્યુ અંગે તો હલ્લા મૃત્યુ અંગે પણ બંધવું વાત સમજાવી છે કે સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દસી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે, રાજા જુએ વૈદ અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે, જીવાડવા યત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે. જે સાચો જ્ઞાની છે ભગવાન કે મોતથી ક્યારે પણ ડરતો નથી કે છે. ભગવાનની આશ્રય જે બેઠા છે તેને તો ક્યાં જવાનું છે ભાઈ? ભગવાનના ધામમાં જ જવાનું છે. એમાં શોક કરવાની વાત ક્યાંય પણ ઊભી થતી નથી. આમ ભગવાન બંધુ પેલા માનજીને કહે છે. વર્ણિરાજની વાત સાંભળી પેલા માનજી વિચારમાં ચડી ગયા, એ પણ ચડી ગયા ગોટે. જે ભગવાને બંધવું જ્ઞાનની વાત કરી એ જ્ઞાનની સૂઝ બંધુ એમને પણ પડી નહીં. તેમને લાગ્યું કે બાળક છે તો ખરો, બાળક વળી પાછા યોગી પણ લાગે છે કે છે. એક તો બાળહટ અને પાછી યોગી હઠ, બે હઠ ભેગી થઈ છે કે છે. હવે આ તો કોઈનું પણ માને તેમ છે નહીં. હાથે કરીને મોતને મુખમાં ધકેલવું હોય તો
કોણ બધું એને સમજાવવા તૈયાર થવાનું છે? જેમ એને કરવું હોય તેમ કરે કે છે? આપણે તો એને બચાવવા માટે આપે બધી એમને વાત કરી હતી કે છે, હવે જે થાય તે ખરું કે છે? આમ વિચારી સમય થયો એટલે માનજીએ મઠનો દરવાજો કર્યો બંધ, અને મઠના બારણા બંધ થયા. રાત પડતા બંધુ ચોમેર એ ઘોર અંધકાર બંધુ છાઈ ગયો. માનજીને બંધુ એ ચિંતા હતી હો કે પેલા બાળ યોગી બહારથી બેઠા છે બ્રહ્મચારી, એનું શું થશે કે છે? મનોમન વિચાર કરે છે હો કે બહાર બ્રહ્મચારી છે તો બહુ રૂડા, બહુ રૂપાળા છે કે છે, પ્રભાવશાળી પણ બહુ છે કે છે. શું કહે છે? પ્રભાવશાળી પણ બહુ છે કે છે, પરંતુ આવા પ્રભાવશાળી નાહકના ઓહો આજે મૂતના ખપ્પરમાં ખપી જશે કે છે. આજે એ ચિંતામાં ને ચિંતામાં પેલા મંતની ઊંઘ પણ બંધુઓ શું થઈ ગઈ? વેરાન થઈ ગઈ. વળી રાતો બંધુ ઓટલા ઉપર નિર્ભયપણે ધ્યાન મુદ્રામાં બંધુઓ ભગવાન બેઠા છે. બોલો, બે પહોર જેટલી બંધુઓ રાત પસાર થઈ ગઈ ત્યાં જ બંધુઓ સિંહ આવ્યો, ને સિંહે બંધુઓ ગર્જના કરી આખું વન બંધુઓ ધ્રુજી ઉઠ્યું. પેલા મઠમાં રહેલા મંતજીનો શ્વાસ પણ બંધુ અધર ચડી ગયો. બસ હવે આ બાળ બ્રહ્મચારી ગયા. ઘોર અંધકારમાં બંધુ આંખો ટમટમાવતો અને મોટી ફાળ ભરતો ભરતો પેલો કેસરી સિંહ બંધુ જ્યાં મઠ તરફ બંધુ આવી રહ્યો હતો, અને મઠની બહાર બેઠેલા કોણ? વર્ણિ રૂપે આપણને મળ્યા આપના સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને કેસરી સિંહની બંધુ જ્યાં દ્રષ્ટિ બંધુ એક થઈ ત્યાં જેમ બંધુ આપણે પાળેલી ગાયને બંધુ જેમ આપે કેમ હાથ ફેરવીએ તેમ આ વનરાજ પણ બંધુ વર્ણિ પાસે આવી અને બંધુ એ પણ બેસી ગયો. શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ તેની એ કેસવાળી પકડી અને બંધુ કેસવાળીને પણ બંધુ ભગવાન આમ હાથથી ઊંચી નીચી કરે. કેસવાળી ઉપર બંધુ ભગવાન એની પીઠ ઉપર પણ પોતાનો કોમળ કર બંધુઓ ભગવાન ફેરવે. ઓહો, જેમ પ્રેમાળ બાળક ઉપર બંધુઓ પિતા બંધુ એ પ્રેમાળ દ્રષ્ટિએ જુએ, જેમ પ્રેમાળ દ્રષ્ટિએ બંધુ હાથ ફેરવે તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ બંધુ પેલા સિંહના ઉપર આ પ્રમાણે પ્રેમાળ દ્રષ્ટિએ બંધુ ભગવાન હાથ ફેરવી રહ્યા છે, અને સિંહ પણ આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે કમનીય મૂર્તિ તેને ભરી ભરીને બંધુઓ એ નિરખી રહ્યો હતો. બહાર શું થઈ રહ્યું છે? હા, પેલા મહંતને જોવાનું બધું ચટકો લાગ્યો કે પેલા સિંહ આવ્યો છે, સિંહ પેલો ભગવાનના ચરણમાં આલોટે છે, ચરણ ચાટે છે, આ બધું કરે છે. આ જોવાનું બંધુઓ મહંત શું બહાર થઈ રહ્યું છે એ જોવાનું મન થયું ભાઈ. એટલા માટે મહંતજી મઠની જે સૌથી ઊંચી બારી હતી એના પર બંધુઓ ચડ્યા. ઓહ, ત્યાં જ બંધુઓ તેમને મોટું આશ્ચર્ય જોવામાં આવ્યું, અને જ્યાં મોટું આશ્ચર્ય જોયું ત્યાં બંધુઓ મોઢું બંધુઓ પહોળું થઈ ગયું. શું થઈ ગયું? મોઢું બંધુઓ પહોળું થઈ ગયું અને થઈ ગયું. ઓહો, આંખો ચોળીને બંધુઓ આમ જોવા માંડ્યા કે અરે હું આ શું જોઈ રહ્યો છું કે છે? મને સ્વપ્ન તો નથી આવ્યું ને કે છે? કેવો ક્રૂર ઘાતકી સિંહ આ બાળ જોગીને વશ થઈ ગયો છે! એના શિષ્યોને પણ કહ્યું કે એ શિષ્યો શિષ્યો આવો આવો જુઓ તો ખરા કે છે. તો એના શિષ્યોએ પણ આ જોયું. બધાએ બંધુઓ એ
શાંતિનો બંધુ શ્વાસ લીધો હું અને માઓ માહી બંધુ વાતો કરવા માંડે, કહેવા માંડે, અરે આ તો સાક્ષાત ભગવાન લાગે છે, કે છે સાક્ષાત પરમેશ્વર લાગે છે, સાક્ષાત પરમાત્મા છે જે છે. કહી છે કે આ માથું પર પરમાત્માની મહેર, બીજા કયા પરમાત્મા, આ જ પરમાત્માની. કયા પરમાત્મા ભાઈ? આપણા બધા ઉપર બંધવું કયા પરમાત્માની મહેર છે? આ મહીનગર ધામ ઉપર કયા પરમાત્માની બંધુઓ મહેર છે? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાની. જેમ બંધુ ભગવાને આવું ચરિત્ર કરી અને પેલા મઠમાં રહેતા મઠાધીશ એના શિષ્યોને પણ ભગવાને બંધુ પોતાનો ભગવાનપણાનો નિશ્ચય બંધુઓ કરાવ્યો કે આ તો પરમાત્મા પરમેશ્વર લાગે છે, એ વિના બીજાથી આ બિલકુલ અસંભવ છે. કે છે સિંહ જેવો ઘાતકી પ્રાણી, ઓહો, એને પણ આ વશ કરી શકે છે, મનુષ્યને વશ કરી શકે એમાં તો નવાઈ શીખે છે. આવા ઘાતકી પ્રાણીને પણ જે વશ કરી શકે તો મનુષ્યને વશ કરવા એમાં તો શું નવાઈ શકે છે. મઠમાં રહેલા મહંતજી અને તેમના શિષ્યોને હજુ બંધુઓ પેલા બારણા ખોલવાની બંધુ હિંમત ચાલતી નહોતી. આ અણધાર્યા દર્શન માણતા બંધુ રાત કેમ વીતી ગઈ તેની પણ બંધુ ખબર ન પડી. પરોઢ થયું અને પરોઢ થતાં જ પેલા વહેલી રાત તો પોતાના પ્રાત જે વિધિ બંધુ કરવાનો હતો એ પ્રાતવિધિ કરવાને માટે ઓટલા ઉપરથી ઊઠી અને ભગવાન તો નદી કિનારે જવાને માટે બંધુ તૈયારી કરી, ત્યારે પેલો સિંહ પણ ગાયની પેઠે ગાયની જેમ વર્ણિરાજ આગળ અને પેલો સિંહ ભગવાનની પાછળ પાછળ બંધુ ડગલા ભરવા માંડ્યો. હજુ તો બંધુઓ માણસની અવર જવર બંધુ શરૂ થઈ નહોતી. નદીના કાંઠે જઈ વર્ણિરાજે કેસીને આમ ચપટી વગાડી અને હાથની શાન કરી, આમ જ્યાં હાથની શાન કરી ત્યાંથી બંધુ પેલો સિંહ પણ સમજી ગયો કે હવે મને અહીંથી જવાની રજા આપે છે, ચાલ્યા જવાનો સંકેત કરે છે. એ પણ બંધુઓ સમજી ગયો, હાનમાં સમજી ગયો. જો ભગવાનનો જેને પ્રેમ સંપાદન કર્યો હોય એ બાપા કે શાનમાં સમજી જાય. શું સમજી જાય? શાનમાં સમજે એ બાપા કે ડાયો. હે, શાનમાં સમજે તે ડાયો. કીધું ને કે સદગુરુ, આ સદગુરુ બોલે છે, આ વાત સમજી જાય તે ડાયો. સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા અને એ જ સ્વામી બાપા. આ વાત સમજી જાય એ બંધુઓ ડાયો. સ્વામિનારાયણ ગાદીના શરણમાં દબાયો ચંપાયો રહે એ ડાયો. મોહ માયામાં ફસાય નહીં એ ડાયો. અને આવો ડાયો હોય એ બંધુઓ કદી પણ ભગવાન બાપા સ્વામી બાપાથી બંધુ જુદો પડે નહીં. અને ડાયો હોય એ જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા પાસે માગે કે સ્વામી બાપા શક્તિ જોયા મને કદી ન ભૂલે રે તમને, સ્વામી બાપા ભક્તિ જોયા મને વિસરી જઈએ રે જગને, સ્વામી અમારા જીવન પ્રાણ ગુરુને માટે શિર કુરબાન તન કુરબાન ધન કુરબાન, સ્વામી બાપા શક્તિ દો અમને કદી ન ભૂલીએ રે તમને. બંધુ આવા ગુરુદેવ બંધુ આપણને મળ્યા છે ક્યારે પણ બંધુ જેમ પેલો સિંહ પણ બંધુ વિવેક ભૂલ્યો નહીં હો, ભગવાને જવાનો સંકેત તો કર્યો તો એમને એમ ન જાય. એ વર્ણિરાજને બંધુ પ્રદક્ષિણા કરી ચરણે બંધુ વંદન કરી અને પછી બંધુ ગાઢ જંગલમાં બંધુ ચાલ્યો ગયો. અને વર્ણિરાજ તો બંધુ ક્યાં નદીમાં બંધુ સ્નાન કરવાને માટે પહોંચી ગયા.
પ્રાતઃવિધિ બંધવું કરી રહ્યા હતા અને તે જ સમયે પેલા કમલેશ્વર મઠનો પેલો મહંત નિર્મલપુરીજી પોતે અને પોતાના શિષ્યો સહિત બંધુ ભગવાન જ્યાં પ્રાતઃવિધિ કરી રહ્યા હતા ત્યાં બંધુ પહોંચી ગયા. નિત્ય વિધિ પૂરો થયો ત્યાં સુધી બંધુ હાથ જોડી અને ઊભા રહ્યા. મહિમા સમજાય તો બાપા કી વિવેક મર્યાદા આવે, મહિમા ન સમજાણો હોય તો. ક્યારે બંધુ આપણે અવિવેક કરી બેસીએ, હા શું કરે છે, પ્રાતઃવિધિ કરી રહ્યા છે, એમાં આપણાથી ખલેલ થાય, હાથ જોડીને બંધુ ઊભા રહ્યા. આ બધું વિધિ બંધુ પૂરો થયો ત્યારે પ્રાર્થના કરતા કહે છે કે હે પરમાત્મા, હે પરમેશ્વર, તમે અમારા મઠના મહંત થઈને રહો. કહે છે અમે બધા સાથે મળી અને તમારી સેવા કરીશું. કહે છે અને ભગવાનને કહે છે કે પરમેશ્વરજી આ મઠની 1 લાખ રૂપિયાની આવક છે. કહે છે બસ તમે મઠાધીશ, અમે આપણા શિષ્યો, તમને રૂચે એ પ્રમાણે તમે આનો વહીવટ કરજો. કહે છે અમે તમને ક્યારે પણ કંઈ પણ પૂછીશું નહીં, તમારે જે કંઈ કરવું હોય તમારે રૂચિ આવે એમ તમે કરજો. કહે છે કારણ કે શિષ્યવૃત્તિ બંધુ સ્વીકારવી છે, શિષ્યવૃત્તિ સ્વીકારવી બંધુ બહુ કઠણ છે. શિષ્યવૃત્તિ બંધુ ક્યારે સ્વીકારાય કે તમને રૂચે તમે એ પ્રમાણે વર્તજો અને તમારે રૂચે એ પ્રમાણે અમને વર્તાવજો અને એ પ્રમાણે અમે વર્તીએ તો બંધુ પરમેશ્વરને આપણે ઓળખ્યા કહેવાય. એમને પરમેશ્વરને ઓળખ્યા નિર્મલપુરીજીએ તો ભગવાનને શું કહે છે, અમને શેર અનાજ આપશો તેમાંથી અમે અમારું નિર્વાહ ચલાવી લઈશું. કહે છે લો મઠાધીશ હતો તો બધું બંધુ વહીવટ છોડવા તૈયાર થઈ ગયો અને એમની આજ્ઞામાં, બસ આમની આજ્ઞામાં રહેવામાં મજા છે, આ કહે એ પ્રમાણે કરીએ એમાં મજા છે. આવું બંધુ એને પોતાના જીવનમાં બંધુ નક્કી કર્યું. ત્યારે વરિણાસ શું કહે છે કે માનજી અમારે કોઈ મઠ પણ જોઈતો નથી, મંદિરના અધિકારી થવાની પણ ભગવાન કે અમારે અપેક્ષા છે નહીં. જો મઠના અધિકારી થવાનું કે મઠાધીશ બનવાની અપેક્ષા હોત તો અમે એ ભર્યું ભાદર્યું ભગવાન કે અમારું ઘર હતું. કે છે રોજ ભગવાન લીલા સાંભળીએ છીએ ને ભાઈ, હે ભગવાનને બંધુ કંઈક મીઠાઈ ખાવાનું મન થાય તો બંધુ આખી વાડી કોઈકને બંધુ આપી દે, લે તું વાડીને લાવ અમને પૈસા, પૈસા લઈ અને ભગવાન સખાઓને કે હાલો મીઠાઈ ખાવાને માટે ડો. પેલી ભાભી રાગ પાડતી, ના 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 આવું ના કરો, આવું ના કરો, એનું સાંભળે કોણ. અને ભગવાન તો વાડી બીજાને ત્યાં ગીરે આપી વેચાતી દઈ લાવ પૈસા અને શું કરાવવાનું સખાઓને બંધુ. હા જેને બંધુ મહિમા સમજાવવાનો હોય એનાથી બંધુ આવું બંધુ ભગવાન આવા ચરિત્ર કરે તો પણ બંધુ એને સંશય થાય નહીં. આ તો હા પોતે તો આમ વર્તે છે અને આમને આમ કહે છે, બસ બાબુ ગંગામાં નાહી રહ્યો પતી ગયું. એ જે પ્રમાણે વર્તે છે એ ધર્મ છે. આવું સમજાઈ જાય તો તો બંધુ આપણે ભગવાન બાપા સ્વામી બાપાનું બંધુ શરણું સ્વીકાર્યું કહેવાય. ભગવાન કહે છે કે અમે તો ભર્યું ભાદર્યું ઘર હતું અમારું, જો અમારે અધિકારી બનવું હતું કે મઠાધીશ બનવું હતું તો પછી આ બધું છોડ શા માટે. કહે છે અમે તો વૈરાગ્યનો માર્ગ ભગવાન કે અપનાવ્યો છે, જો ને પૂર્વે ગોપીચંદ ભડથરી ભરતજી આ વગેરેને વૈરાગ ઉપજ્યો છે, જો વૈરાગ ઉપજ્યો હતો તો પોતાના રાજપાટનો પણ ત્યાગ કરી અને ભગવાનના ભજનમાં લાગી ગયા હતા. કે છે મનજી વિચાર્યું કે આ વડીરાજ કોઈ પણ સંજોગોમાં અહીં રહેવા તૈયાર છે નહીં, એટલે છેવટે શું કરવાનું હવે,
બસ પ્રાર્થના કરી લઈએ એમ. હો ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે અમારો ભાગ્યોદય કરવાને માટે, શું કહે છે, તમે અમારો ભાગ્યોદય કરવા સામે ચાલીને આપ અહીંયા અમારા મઠમાં આવ્યા છો, કે છે. બસ એ જ રીતે અમને આપની પાવન દ્રષ્ટિમાં સદાય અમને રાખજો, કે છે. ક્યાં રાખજો? આપની પાવન દ્રષ્ટિમાં સદાય અમને રાખજો. બસ આવી ભગવાનને જ્યાં પ્રાર્થના કરી, ભગવાને આશીર્વાદ તથાસ્તુ એમ કહી અને ભગવાન ત્યાંથી બંધુ વિદાય લીધી. એમને બંધુ એ નિર્મળ ગિરિજીને, પૂર્વીજીને બંધુ, વર્ણિ વિશે શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા. આપને બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાન ત્યાગી રૂપે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે બંધુ આપણને મળ્યા. આવા ભગવાન બાપા સ્વામી બાપા સામે ચાલીને બંધુ આપની પાસે આવ્યા છે. તો નકરી બંધુ આપના ઉપર પ્રેમની વર્ષા કરી છે. શું કર્યું છે? કેવા બંધુ ભગવાન, દયાળુ કૃપાળુ. જેમ પેલા કીર્તનમાં કહ્યું ને, કિતને હો પ્યારે સ્વામી પણ, સ્વામી નારાયણ બાપા કિતને હો પ્યારે, નૈનો મેં બસ ગયે હો સબકે સહારે, નૈનો મેં બસ ગયે હો સબકે સહાર, તેરી મંદ મંદ મુસ્કાન મેરે પ્યારે પ્યારે ભગવાન, લે આતી જીવન મેં જાન તેરી પ્યારી પ્યારી મુસ્કાન, તેરી મંદ મંદ મુસ્કાન મેરે પ્યારે પ્યારે ભગવાન, લે આતી જીવન મેં જાન તેરી પ્યારી પ્યારી મુસ્કાન, સોચા કભી ના મેરે જીવન મેં અવસર આયે એસા અવસર આયે, સર પે મેરે તેરા કોમલ હાથ હો, સાથ છૂટે ના તેરા સાથ છૂટે ના, તુજકો હી યાદ કરકે જીવન બિતાઉં, તેરે ચરણ મેં હરદમ ખુશિયા મનાઉં, તેરે ચરણ મેં હરદમ ખુશિયા મનાઉં, તેરી મંદ મંદ મુસ્કાન મેરે પ્યારે પ્યારે ભગવાન, લે આતી જીવન મેં જાન તેરી પ્યારી પ્યારી મુસ્કાન, તેરી મંદ મંદ મુસ્કાન મેરે પ્યારે પ્યારે ભગવાન, લે આતી જીવન મેં જાન તેરી પ્યારી પ્યારી મુસ્કાન. બંધુ આજના સદગુરુદીનના પાવન પર્વે આપણે બધાય સાથે મળી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે ધ્યાનના માર્ગે આગળ વધવાને માટે બસ આપણામાં આપણા દર્શનમાં અમે એકાગ્રતા કેળવીએ. અને બધાય બંધુ, જે જે આ ભક્તો બંધુ જે જે કંઈ મજરા કરી રહ્યા છે, આજે બંધુ એક માસથી ઘનશ્યામ મહાપ્રભુને બંધુ ચંદનના વાઘા જ બંધુઓ ચાલે છે. મહાત્માઓને કરવું હોય એમ ભગવાન કરવા દે છે. ભાઈ પેટ ઉપર પૂરો લેપો મૂકી દે ભગવાન, આમ 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 કર્યા કરે ભગવાન, કે કર તારે જેમ કરવું હોય તેમ, ભાઈ તારી રુચિ પ્રમાણે ભગવાન કે હું કરું છું તેમ તારે પણ મારી રુચિ પ્રમાણે વર્તવાનું છે. જો એ પ્રમાણે ભગવાનની રુચિ પ્રમાણે આપણે બધાએ વર્તીએ, ભગવાનને કેવો ભક્ત ગમે છે, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે, અમારા પણ બ્રહ્મચર્યવ્રતની વાત કરી છે, તમારા પણ બ્રહ્મચર્યવ્રતની ભગવાને વાત કરી છે, આ પ્રમાણે નિષ્કામી ભક્ત બની અને ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ આવા નિષ્કામી ભક્તોએ બંધુ એ આ
ચંદનના વાઘા પણ બાંધવું, કેટલાય ભક્તોએ બાંધવું, કાયમી વાઘાઓમાં પણ બાંધવું નામ લખાવ્યા છે, કેટલાય ભક્તોએ બાંધવું. લગભગ 54 જેવું બધું લિસ્ટ હતું અમારે વંચાવ્યું ત્યારે, હે 54 જેવા ભક્તોએ બાંધવું, બધાએ ચંદનના વાઘા કરાવ્યા છે તેમને પણ બાંધવું, ભગવાન બાપા સ્વામી બાપા બસ આવા આવા મજરા કરીને બાંધવું. આપણે બધાએ બસ ભગવાનમાં બાપા સ્વામી બાપા, સ્વામી બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી, બાપાએ આપ્યું છે મણિનગર ધામ, ત્યાં બાંધવું એકાગ્રતા કેળવી એમ. અને જેમ પેલા કમલેશ્વર મઠના મહંતની જેમ સમર્પણ ભાવે બાંધવું આપણે જોડાઈ જઈએ એમ, એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને આજના મંગળ દિને આપે, એવી બંધુ ભગવાનના ચરણોમાં પ્રાર્થનામાં દિવ્ય જીવનની જ્યોત જગાવું, આપ કરતા થઈ કાર્ય દીપાવું, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી બિરમીએ તે પહેલાં જે જજમાનો એ બંધુ પારણો કરાવી છે તેને પ્રસન્નતાની પાગ અને પ્રસન્નતાની શાલ જેમને આપવાની છે તેમના નામ વિજ્ઞાન પ્રકાશજી બોલશે, એ આવી પાગ અને શાલનો સ્વીકાર કરશે. ત્યાર પછી બંધુ હમણાં સંતો મહાત્માઓને ઠાકોરજી જમાડી જેમને બંધુ વડોદરા મુકામે જવાનું છે તેમને ગાડીમાં બેસી અને બંધુ તૈયાર થવાનું છે, એ બંધુઓ નોંધ લેજો. તમને પણ આવતીકાલે ત્યાં બંધુ પાટોત્સવ છે તો તમને પણ ભાવભીનું આમંત્રણ છે, તમે પણ બંધુ લાભ લેવાને માટે ત્યાં પધારજો. પછી બંધુ તારીખ 9 મુંબઈ મુકામે બંધુ પાટોત્સવ છે, ત્યાં પણ બંધુ તમને બધાને ભાવભીનું આમંત્રણ છે. હા, હજી જમવાનું આમંત્રણ તમને આપ્યું નથી, તમે તો હેંડ્યા, તમને ત્યાં કોણ આપશે? બધા પીસનાર તો અહીં બેઠા છે ભાઈ. બોલો શ્રી અક્ષરધામ અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર રજત મહોત્સવની જય.